નવા ટ્રાફિક નિયમનનો કાયદો આવ્યાને 1.5 મહિનો થઈ ગયો છે. ગુજરાતમાં કાયદામાં ફેરફાર કરી નવા કાયદાના અમલીકરણને આશરે 17 દિવસ થઈ ગયા છે. 1.5 મહિનામાં જ્યાં સુરત પોલીસે કરોડો રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે, ત્યારે બીજી બાજુ ટ્રાફિક પોલીસ દ્વારા તેમની ફરજમાં અડચણ ઉભી કરનાર અને ઘર્ષણની સ્થિતિ ઉભી કરનાર વાહન ચાલકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ રાજ્યમાં સૌથી વધુ વાહન ચાલકો વિરુદ્ધ ફરિયાદ સુરતમાં નોંધવામાં આવી છે. વિતેલા 1.5 મહિનામાં પોલીસે 11 ફરિયાદ વાહન ચાલકો વિરુદ્ધ નોંધાવી છે. સુરત મે 1 ઓક્ટોબર કે બાદ મે જો નયે મોટર વ્હીકલ એક્ટ કે નિયમ લાગુ હોય ઉસકે દોરાન કઈ જગા પે ઉપર પબ્લિક ઓર પોલીસ મે ઘર્ષણ કે મામલે સામને આયે હૈ. ઇસમે સુરત પોલીસ કે દ્વારા 1-10 સે લેકર 15 નવમ્બર તક 11 ગુના દાખિલ કિયે ગયે જો ફરજ મે રૂકાવટ કે ગુના હે. ટ્રાફિકના નવા નિયમન કાયદા પછી શહેરમાં ટ્રાફિક પોલીસે એન્ફોર્સમેન્ટની કામગીરી વધુ જોરમાં હાથ ધરાઈ, જેના કારણે શહેરના રોડ પર જાણે કોઈ યુદ્ધની સ્થિતિ સર્જાઈ હોય તેવા કેટલાક વિડીયો પણ સામે આવ્યા, જેમાં વાહન ચાલકો ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ કરતા જોવા મળ્યા. વાહન ચાલકો પોલીસ સાથે તૂતુ મેમ કરે છે. આ બાબતે સુરત ટ્રાફિક પોલીસના ડીસીપી પ્રશાંત સુંબેએ જણાવ્યું કે વાહન ચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હોવાના 2-3 મુખ્ય કારણો છે, જેમાં હાલ કાયદા પ્રમાણે ચલણની રકમ વધી ગઈ છે જેને લોકો આપવા નથી માંગતા. બીજી બાજુ લોકોને લાગે છે કે તેમને જ ટ્રાફિક પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે અને અન્ય વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ જવા દે છે. આવી ઘર્ષણની સ્થિતિમાં વાહન ચાલકો મોબાઈલ ક્લિપ બનાવવા લાગે છે. इसके पीछे का जो कारण है उसमें से एक ये कारण होता है कि ट्रैफिक पुलिस एक चौराहे पे मान लो 2 या 3 है तो उनमें से 1-2 लोग मैनेजमेंट कर रहे हैं, एक इन्फोर्समेंट की कामगिरी कर रहा है, तो आने जाने वाले 5 से 10 व्हीकल में से वो एक को ही रोक पाता है और उस वक्त उस आदमी को ऐसा लगता है कि मेरा ही व्हीकल क्यों रुका गया है, बाकी व्हीकल क्यों नहीं रुके हुए, तो ये एक कारण रहता है. दूसरा कारण ये भी है कि नए मोटर व्हीकल एक्ट के अंदर बहुत सारे नियमों के भंग में फाइन बढ़ गया है और जो एक्स्ट्रा की अमाउंट है उसकी वजह से भी थोड़ा सा घर्षण दिखाई दिया जाता है. સુરત માં છેલ્લા 1.5 મહિના માં 11 એવા બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે કે જેમાં વાહન ચાલકો પોલીસ સાથે ઘર્ષણ કરી તેમની ફરજ માં અવરોધ લાવે છે, અને જો વાહન ચાલકોને નવા ટ્રાફિક નિયમન કાયદાની ટેવ ન પડે તો આવનાર દિવસોમાં પણ આવી ઘર્ષણની સ્થિતિ સર્જાશે અને પોલીસ તેમના વિરુદ્ધ પણ કાયદેસર પગલા ભરશે. કેમેરામેન રાજેશ લિંબાસિયા સાથે શૈલેષ ત્રિવેદી, VTV ન્યૂઝ, સુરત.